ये देखो ये महाबुद्धेश्वरी कहीं भी जाते ना तो मुझे पूछ के जाते रहते, मैं जाता हूँ और यहाँ पूछने की बात ही नहीं रहती। और मैं अभी बोला मेरी तो रजा नहीं ली, तो कि सिलेबस में ये राजनगर उत्सव ना रंगे रंगायेलू छे। परम उपकारी पूज्यपाद गुरुदेव हेमचंद्र सुरेश्वर जी महाराज 27 नवेम्बर थी एमनो उत्सव चालू थयो। परम उपकारी गीतार्थ गच्छाधिपति गुरुदेव जयघोष्री महाराज 3 डिसेम्बर थी महापुरुष नो उत्सव शुरू थयो। અને સ્પર્શ મહોત્સવ 15-26 અમારા ગુરુદેવનો મહોત્સવ હોય અને હું બોલું એ અધિકાર કહેવાય, મારા ગુરુ હોય ને હું ના બોલું એમ થોડું ચાલે, છતાંય સિસ્ટમથી બોલ્યા। જ્યારે જ્યારે વડીલોએ કે સિસ્ટમને બનાવનારાઓએ કીધું ત્યારે ઊભા થયા। ગચ્છાધિપતિમાં 2-4-5 વખત બોલવા મળ્યું, ત્યાં અધિકાર નહીં ત્યાં મહાપુરુષનો ઉપકાર હતો। કારણ કે 25-25 વર્ષ સુધી એ મહાપુરુષની સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એટલે જ ઉમળકો એ ઉપકારને વર્ણવવાનો આવતો હતો। પણ પૂજ્યપાદ રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજમાં બોલવા માટે નથી અધિકાર એવો, નથી એ બધા મહાપુરુષો જેટલો ઉપકાર, અને છતાં એમના સમર્થ શિષ્યો હોય જેઓ સ્વતંત્ર ચાતુર્માસ કરતા હોય અને એને બદલે મારું નામ મારો નંબર લાગે એ અમારી આત્મીયતા બતાવે છે। અધિકાર ઉપકાર અને નંબર 3 આત્મીયતા। તુલસીની એક વાત યાદ આવે છે, બહુ સરસ મજાનો દુહો લખ્યો છે, તમે પણ બધાએ ઘણી વાર સાંભળ્યો હશે, જહાં રામ વહાં નહીં કામ, જહાં કામ વહાં નહીં રામ। તુલસી દોનું ના રહે રજની રવિ એકઠા। તુલસી એમ કહે છે આકાશમાં અમાસ હોય ત્યારે નીચે પ્રકાશ ના હોય, અને નીચે જો સૂર્યનો પ્રકાશ હોય તો આકાશમાં અમાસ નહીં હોય। અમાસ અને પ્રકાશ બે વિરોધી છે, રાત ઓર દિન વિરોધી છે, પણ તુલસીની આ વાત આજે અહીંયા તૂટે છે। રજની રવિ એકઠા, રજની એટલે રત્ન સુંદર મહારાજ અને રવિ એટલે ભાનુ, ભુવન ભાનુ બિલકુલ બાજુ બાજુમાં બેઠા છે। 500 વર્ષ પહેલાની તુલસીની આ વાત આજે ખોટી થઈ। હકીકતમાં દુહો 16 જાન્યુઆરીએ જ લીધો હતો, પણ એ દિવસે જોયું કે અહીંયા રવિ નતા, ત્યાં ઘોષ હતા। હું એ રાહ જોતો હતો કે અહીંયા રવિ ક્યારે આવે, મેં ઈશારો નથી આપ્યો। યોગાનું યોગ આજે ગુરુદેવ ભુવન ભાનુશ્રી મહારાજ અને બિલકુલ બાજુમાં રત્ન સુંદર મહારાજ, એમને જો રજની કહીએ તો એ રવિ છે। રજની અને રવિ આજે એક જગ્યાએ ભેગા થયા છે। આ રજનીને રત્ન સુંદર બનાવનાર એ દિવસ યાદ આવે છે, વિક્રમ સંવત 2023 ચૈત્રવદ 20, 2023 થી 2023 ની યાત્રા છે, સમજ ગયે, વાર લાગશે। વિક્રમ સંવત 2023 થી યાત્રા સંયમ જીવનની શરૂ થઈ અને ઈસવીસન 2023 માં એ પ્રવેશી ચૂકી છે। 56 વર્ષની
આ સંયમ યાત્રામાં 400 પુસ્તક સુધી પહોંચવું ઇમ્પોસિબલ કહેવાય. રજનીની સાથે જ એક બીજો પણ રજની આ દેશમાં થયો હતો, એની આગળ ખાલી એક અક્ષર ઉમેરો એટલે તમે સમજી જશો, સૌ ઉમેરો. યસ, રજની કે આગે એક સૌ ઉમેરતો તો ઇસ ધરતી કે ઉપર વો ભી એક જૈન થા, ઉસકા નામ રજનીશ થા. વો ભી અચ્છા વક્તા થા ઓર વો ભી અચ્છા લેખક થા. સાહેબે 400 લખ્યા, એને કદાચ 600 લખ્યા છે, લેકિન દોનોં મેં ગજબ કા અંતર હો ગયા. રજનીશ ના પુસ્તક વાંચ્યા પછી આ દેશમાં અને વિદેશમાં વ્યસન અને વ્યભિચારનું પ્રમાણ વધ્યું. આ મહાપુરુષના પુસ્તકો વાંચ્યા પછી વ્યસનીઓએ વ્યસન છોડ્યા અને વ્યભિચારીઓ સદાચારી. છેલ્લો લેટર કોને લખ્યો અને ક્યારે લખ્યો? કોને લખ્યો જવા દો, જેને લખ્યો ક્યારે લખ્યો? તમે લોકોએ ચંપકભાઈ, છેલ્લો લેટર જ્યારે લખવાના બંધ થઈ ગયા છે એવા સમયમાં 75ની ઉંમરે પણ જે મહાપુરુષની કલમ સતત ચાલતી હોય ને, તો એ મહાપુરુષે એટલે કે રત્ન સુંદર મહારાજે જેમ તમને કીધું છે ને કે તમે ભગવાનની પૂજા કરો ત્યારે કંઠ ઉપર આવીને અટકી જજો, કે જે જે મહાત્માઓ પ્રવચન કરે છે એમનો વોઇસ બોક્સ સુરક્ષિત રહે એ ભાવથી પ્રભુને પૂજા કરજો. હું આજે એક સ્ટેપ આગળ વધીને કહું છું કે તમે જ્યારે પ્રભુની પૂજા કરો, વોઇસ બોક્સ તો પછી આવશે, ચોથા કે પાંચમા જ પદે પ્રભુનું કાંડું આવે છે, કર કાંડે પ્રભુ પૂજતા. આ કાંડું આવે ત્યારે અટકી જજો અને પ્રભુને વિનંતી કરજો કે 400 પુસ્તક સુધી જેના કાંડાને તમે સલામત રાખ્યો છે, પ્રભુ એ કાંડું જીવનભર સલામત રહે એવા ભાવ સાથે પ્રભુ. વસ્તુપાળ ચરિત્ર એમ કહે છે કે વસ્તુપાળે પણ ગ્રંથ લખ્યો છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળને શાસ્ત્ર લખવાનો સમય મળ્યો. જોવું હોય તો જજો ખંભાત. ખંભાતના તાડપત્રીય જ્ઞાન ભંડારમાં આજે પણ વસ્તુપાળે લખેલું ધર્માભ્યુદય મહાકાવ્ય મળે છે. ઉપાધ્યાય યશો વિજય મહારાજ 350 ગ્રંથોના જેવો નિર્માતા કહેવાય, એમની લખેલી હસ્તપ્રતો આજે પણ દેવસાના પાડાના ભંડારમાં પ્રાપ્ત થાય છે. આટલા ટોપ લેવલ પર પહોંચેલા મહાપુરુષો અને મહામાત્યોને લખવાનો સમય મળે છે અને આટલા પ્રવચનો, આટલી વ્યસ્તતા, એની વચ્ચેથી સમય કાઢીને 400 પુસ્તક લખનાર. આપણને ખાલી 400 દેખાય છે, તમને હું ગણાવીશ ને તો આંકડો 500 પર પહોંચે છે. કલ્પેશભાઈ આવતીકાલે 400ની સાથે 500નું મનાવી લઈએ, હું ગણાવું તમને. જિંદગીમાં આ મહાપુરુષનો એક વિશિષ્ટ ગુણ છે, દાક્ષિણ્ય. તમને નહીં સમજણ પડે દાક્ષિણ્ય એટલે, તમને દક્ષિણામાં ખબર પડે, દાક્ષિણ્યમાં ના ખબર પડે. દાક્ષિણ્ય એટલે કોઈ વિનંતી કરે અને એને ના ન પાડી શકે, એ દાક્ષિણ્યનો ગુણ છે. આ મહાપુરુષનો એવો ગુણ છે. હું કહું કે રત્નસુંદર મહારાજ, મેં એક પુસ્તક તૈયાર કર્યું છે, આપ મને સરસ પ્રસ્તાવના લખી આપો. એમણે અત્યાર સુધીમાં 100થી વધારે મહાત્માઓને પ્રસ્તાવના 2-4 પાનાની લખી આપી હશે, એનું જો કલેક્શન કરો તો 2-3 પુસ્તક તો એના જ થઈ જાય. એથી આગળ કહું,
જીવનના 56 વર્ષ 6 માઇનસ કરી દો 50, 1 વર્ષના દિવસ કેટલા 360 ગણીએ, 10ના કેટલા થાય 3600, 100ના 36000, એના અડધા કરી નાખો 18000 થાય. ઓન એન એવરેજ રોજનો મિનિમમ એક પત્ર વધારે લખે છે. હું ને તમે પત્ર લખવામાં આળસુ છીએ, સાચું બોલો, કોઈ મહાત્માને પત્ર લખતા આવડે છે? પ્રકાશભાઈ, તમારા જેવા એક શ્રાવક પિંડવાડાની અંદર મળી ગયા, 1 મહિનો રહ્યા, અમારું ચોમાસું, મને કે બાવસી મેં જાય રહ્યા, મેં કહ્યું મને મને અટેક ક્યુ બોલાવ્યા? રાજસ્થાનીઓની એક બહુ વિશેષતા, બાવસી મો ગોમ મેં ચોમાસું કરો, બાવસી મો ગોમ મેં ચોમાસું કરો. મેં કહ્યું હું તો આવું છું, તો કે થારા પ્રવેશ મેં આવું, થારા પજુષણ મેં આવું, ને વોથી થારા પરિવર્તન મેં આવું. તો મેં કહ્યું પછી મારે બેસીને શું કરવાના, મંજીરા વગાડ્યા કરવાના? એક ભાઈ પિંડવાડાની અંદર મહિનાનું માસ ખમણ કર્યું ને પછી પારણા થયા, મુંબઈ ગયો કમાવા માટે, લાગણી એવી બંધાઈ, એને ત્યાંથી મને પત્ર લખ્યો આવા આવા, આ પાછા વિશેષણ તમે લખો ને એ પણ ચોરેલા ઉછીના, કોઈ મહારાજ સાહેબ ને પૂછેલા, એ બધું એને લખ્યું, 6 કાયના રક્ષક ને ફલાણા ઢીંકણા બધું, એવા એવા મહાબોધિ મહારાજ ને કોટી કોટી ધર્મ લાભ. આ ઉપર બેઠેલા ને સમજાણું, નીચેના ને હજી નથી સમજાણું, અને નહીં સમજાય, કારણ કે તમે પણ એ જ કામ કરો. મોબાઈલ નો એ જમાનો નતો, પત્ર આવ્યો, મને થયું આ ભાઈની શાન ખોલવા માટે મારે કંઈક ગતકડું કરવું પડશે, એટલે મેં કાગળ ને પેન હાથમાં લખ્યા, અને તમારા શ્રાવકોના વિશેષણ હોય ને એવા 2-4 વિશેષણ લખી, પછી કીધું એવા એવા શૈલેષભાઈને કોટી કોટી મથેણ વંદાવી. હરામ છે, ઓલાને કાગળ મળ્યા પછી કેવા આવ્યો કે બાવસી થેમોને કયું મથેણ વંદામી ગયો, કારણ કે એને એમ જ છે કે મારે ધર્મ લાભ કહેવાના ને એમણે મને મથેણ વંદા. એ કાગળ નથી લખડ લખતા આવડતું. ખુદ પૂજ્યશ્રીએ પણ જ્યારે દાદા ગુરુદેવે કીધું રત્ન સુંદર હવે પુસ્તક લખ, ત્યારે એમણે આ જ તર્ક આપ્યો, એક પુષ્કાળ સરખું લખતા નથી આવડતું, પુસ્તક ક્યાંથી? ગુરુદેવે શું કીધું એ ખબર નથી, પણ ગુરુદેવનો જવાબ આવો હશે, હોસલા રાખ રત્ન સુંદર, હોસલા રાખ, એક સમય એસા આયેગા, ઘડી દૂસરો કી હોગી પર સમય તેરા દિખાયેગી, સમય તેરા દિખાય. જિન શાસનના ઇતિહાસમાં 50-50 વર્ષ સુધી એક સરખું કોઈની પ્રવચન ધારા ચાલી હોય, જો કમ્પેરેટિવ સ્ટડી કરવા બેસીએ, એક જ અપવાદ, અને એ હશે રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ. 25ની ઉંમરથી ચાલુ થયેલી આ યાત્રા 75 ઉપર પણ નટ આઉટ છે. વિચાર કરો, આ યુગ અત્યારે રત્ન સુંદર યુગ કહેવાય. મને ખુદને ખબર છે, અમારા સમુદાય નહીં, અન્ય સમુદાયના મહાત્માઓ પણ કોપી કરવી તો કિસકી કરને કી રત્ન સુંદર, ચાહે પ્રવચન હોય ચાહે પુસ્તક હોય. અમને ખુદને નાના હતા, અમારો અધ્યયન કાળ હતો, એટલે અમને પ્રવચનમાં જવાની મનાય. ભુવનભાનુસુરી મહારાજના પ્રવચનમાં તો બહુ ટપ્પી પડે નહીં નાની ઉંમર, પણ જ્યાં રત્ન સુંદર મહારાજનું શરૂ થાય, એટલે અમે અમારા ભણાવનાર પંડિત હોય કે મહાત્મા હોય ત્યાંથી સરકી જઈએ, બાલ્કનીમાં ગોઠવાઈ જવાનું, કોઈને દેખાય નહીં એ રીતના એમના પ્રવચનો અમે પ્રારંભિક સમયમાં સાંભળ્યા છે. એ જ રીતના એમના પુસ્તક બહાર પડે, ટેબલ ઉપર અમારા ગુરુદેવને ખબર પડે એટલા માટે અનુયોગ દ્વાર હોય, અને નીચે ખોળામાં નૈણે રહેતા નીર ચાલતા હોય. આ રીતે ચોરી છુપીથી પુસ્તકો વાંચતા હતા, એ મારા આઈકોન હતા, એ મારા આઈડોલ હતા, અને 50-50 વર્ષ સુધી એને સાંભળવા માટે
આજે પણ જો સંખ્યા થતી હોય ને તો એક યુગ ચાલી રહ્યો છે, અને આ યુગ એટલે રત્ન સુંદર યુગ કહી શકાય. 50 વર્ષ જો ગુરુનો મહોત્સવ હોય એમાં મોટા માંડવા બંધાય, અરે અંજન સલાકા ને પ્રતિષ્ઠા હોય, 200 કરોડ ની ઇન્કમ થાય, ઉપદાન થાય, છરી પાડતા સંઘ નીકળે, 99 થાય અને ચોમાસા થાય, એની અંદર હજારો લાખો કરોડો રૂપિયાઓ ખર્ચાય, એ તો આપણે છેલ્લા 20-30 વર્ષથી જોઈ રહ્યા છીએ. પરંતુ એક સમ્યક જ્ઞાનના વધામણા માટે 10-10 દિવસનો મહોત્સવ થાય એ 21મી સદીના ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે. અમારા ગચ્છાધિપતિ કહેતા અપેક્ષા એ દેવ કરતા ગુરુ મહાન છે. દેવ મૂક છે, સાચું બોલો. દેરાસરમાં જાઓ, ભગવાનની પૂજા કરો, ભગવાન તમારો હાથ પકડે એટલે તમને ભાવે છે ને. દેરાસરની બાજુમાં જ ઉપાશ્રય હોય તમે પગથિયા ચડો છો, નથી ચડતા કારણ કે હાથ પકડશે. શું કરો છો? રાતના ખાવ છો, અભક્ષ્ય ખાવ છો, ગંદમૂળ ખાવ છો, ત્યાં કોઈ હાથ નથી પકડતું. અહીંયા હાથ પકડી અને તમને પાપથી બચાવનાર છે. માટે મોટા સાહેબ કહેતા એક પ્લોટ હોય અને બે માંથી એક જ બનાવવાનું હોય દેરાસર અથવા ઉપાશ્રય, તો દેરાસર નંબર 2માં, ઉપાશ્રય નંબર 1માં. ઉપાશ્રયમાં જે જશે એ દેરાસરમાં 100% જશે. ઉપાશ્રયમાં આવશે એ પ્રવચન સાંભળશે, ઉપાશ્રયમાં આવશે એ પુસ્તક વાંચતો થશે, એના જીવનમાં 100% પરિવર્તન આવશે આવશે આવશે. આપણા સહુના જીવનમાં આવું પરિવર્તન આવે એ શું.